विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे एक अगत्यनो प्रश्न जोवाना छे। चेप्टर नंबर 2 नो शुं प्रश्न छे? बिंदुवत विद्युतभारने लीधे उद्भवतुं स्थितिमाननुं सूत्र मेळवो। धारी लो कि अहींया कोई बिंदुवत विद्युतभार कैपिटल क्यू छे, ए तमे उगम बिंदु पर मूकेलो छे। आ बिंदुवत विद्युतभारथी आर अंतरे आवेला कोई पी बिंदुए उद्भवतु स्थितिमान आना वडे अहींया केटलू स्थितिमान उत्पन्न थाय छे ए आपणे शोधवुं छे। तो स्थितिमाननी व्याख्या शुं छे याद राखो। स्थितिमाननी व्याख्या, एकम धन विद्युतभार पर थता कार्यने, आम तो स्पष्ट व्याख्या शुं हती, एकम धन विद्युतभारने अनंत अंतरेथी पी बिंदुए, अनंत अंतरेथी, जो अनंत अंतरे बताई दऊं अहींया इन्फिनिटी अंतर, त्यांथी एकम धन विद्युतभार ने मतलब एक मूल्यनो विद्युतभार ने पी बिंदुए लावा माटे, पी बिंदु पासे लावा माटे करवा पड़ता क्षेत्रनी विरुद्ध करवा पड़ता कार्यने ते बिंदु पासेनो स्थित विद्युत स्थितिमान कहे छे। एटले तमारे स्थितिमान शोधवुं होय तो कार्य भागे विद्युतभार मतलब कार्य शोधवुं पड़े। एकम धन पर थतुं कार्य क्यू बराबर एक, क्यू बराबर एक लखी दो एटले एकम धन पर थतुं कार्य। हवे एकम धन पर थतुं कार्य शुं लखाय? तो एनु सूत्र शुं हतुं? कार्य बराबर बर इंटू स्थानांतर, अने कुल होय कुल कार्य तो संकलन। एटले तमारे कार्य शोधवा माटे पहेला बर शोधवुं पड़े के विद्युत भार पर आ जे विद्युत क्षेत्र छे एना वडे केटलू अपाकर्षी मतलब केटलू विद्युत बर लागे छे पहेला शोधवुं पड़े। तो याद राखो आ प्रश्ननी अंदर आ क्यू विद्युत भार वडे विद्युत भार पर ज्यारे तमे आम लावता होय त्यारे विद्युत क्षेत्र वडे केटलू बल लागे पहेला बर शोधी काढो। बर परथी कार्य आई जाय, कार्य परथी विद्युत स्थितिमान आई जशे। अहींया जो आकृतिमां उगम बिंदु पर रहेला बिंदुवत विद्युत भार क्यू वडे आर अंतरे आवेला बिंदुवत विद्युत भार क्यू वडे आर अंतरे आवेला पी बिंदुए उद्भवतो स्थितिमान आपणे शुं करवुं छे? शोधवो छे। तो ए माटे अहींया शुं करवुं पड़शे? एकम धन विद्युतभारने अनंत અંતરેથી પી બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય શોધવું પડશે, અને એ કાર્યને સ્થિતિ બિંદુ પાસેનો એટલે અહીંયાનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય। તો કાર્ય શોધવા માટે પહેલા બર લાવવું પડે। તો સમજો, ધારી લો કે આ વિદ્યુતભારને તમે આમ લાવતા હોય અને વચ્ચે કોઈ બિંદુ, સરળતા ખાતર આવું ધારીએ છે, ઉગમ બિંદુથી આડેશ અંતરે આવેલા કોઈ પીડેશ પાસે જ્યારે આ વિદ્યુત ભાર આવે ત્યારે એના પર લાગતું બળ કેટલું એ બળ શોધી કાઢો પહેલા। ચલો તો અહીંયા જો એકમ ધન વિદ્યુત ભાર ઇન્ફિનિટી થી પી પરના માર્ગ પર પીડેશ બિંદુ પર આવે ત્યારે તેના પર વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ અથવા તેના પર લાગતું વિદ્યુત બળ, ચલો તો તેના પર લાગતું વિદ્યુત બળ શું લખાય? તેના પર લાગતું વિદ્યુત બળ, ચલો બળનું સૂત્ર શું લખાશે? બળ એફ બરાબર કે ક્યુ વન એટલે કેપિટલ ક્યુ, ક્યુ ટુ એટલે અહીંયા લાવે છે, અહીંયા ક્યારે વિદ્યુત પર આમ ખસેડતા ખસેડતા અહીંયા લાવ્યો ત્યારે આના પર લાગતું બળ કે ક્યુ વન ક્યુ ટુ એટલે એક એક મૂલ્યનો વિદ્યુત ભાર છે, અને નીચે અંતરનો વર્ગ એટલે આર ડેશ સ્ક્વેર, અને સદિશ સ્વરૂપ છે એટલે પાછળ એકમ સદિશ આર ડેશ કેપ, એટલે જો આ પી ડેશ બિંદુએ વિદ્યુત ભાર જ્યારે આવે ત્યારે એના પર આટલું બળ લાગે।
હવે આગળ જો તો આ બર ની વિરુદ્ધ કેટલું કાર્ય કરવું પડે બર આમ લાગે અને તમે આમ લઈ જાઓ છો તો અહીંયાથી તમે ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવો ત્યારે એના પર કેટલું કાર્ય થાય સમજો બર કઈ તરફ લાગે છે આમ બહાર તરફ અને તમે કઈ બાજુ ખસેડો છો આમ ખસેડો છો અંદર તરફ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ધારો કે અહીંયાથી ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા હોય નાનું સ્થાનાંતર ડીઆર ડેસ જેટલું ત્યારે આનાએ કેટલું કાર્ય કરવું પડે શોધી કાઢો એટલે અહીંયા લખો હવે જો એકમ ધન વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભારને આ જે બર મળ્યું આ બરની વિરુદ્ધ ડીઆર ડેસ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય તો નાના સ્થાનાંતર માટેનું કાર્ય એટલે ડી ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડીઆર ડેસ જેટલું નાનું સ્થાનાંતર કરાવ્યું તમે અને પાછું આ બરની વિરુદ્ધ કાર્ય કરવો છો આપણે બરની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ આજે અપાકર્ષી બર આમ લાગે છે તમે આમ લાવો છો વિરુદ્ધ એટલે માઇનસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની ભૂલવાન નહીં મૂકવાની કારણ કે તમે બર આમ લાગે છે તમે આમ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જાઓ છો એટલે વિરુદ્ધ કાર્ય કરો છો એટલે માઇનસ લખવાનું ચલો હવે પણ આપણે તો નાનું સ્થાનાંતર નથી કરાવવાનું આપણે સ્થાનાંતર ઇન્ફિનિટી થી પી સુધી કરાવવાનું અનંત અંતરેથી પી બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કુલ કાર્ય શોધવું હોય તો સંકલન કરવું પડે એટલે જો હવે એકમ ધન વિદ્યુત ભારને ઇન્ફિનિટી થી પી પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કુલ કાર્ય તો કુલ કાર્ય એટલે આ સૂક્ષ્મ જે કાર્ય હતું નાના સ્થાનાંતર માટેનું એનું સંકલન એટલે સંકલન એફ ઇન્ટુ ડીઆર ડેસ અને આગળ માઇનસ ક્ષેત્રની વિરુદ્ધ અહીંયા જો માઇનસ એ લખેલો છે ક્યાંથી ક્યાં લાયા તમે તો ઇન્ફિનિટી થી પી પર હવે આગળ જો એફ ની કિંમત અહીંયા મૂકી દો માઇનસ ઇન્ફિનિટી થી એફ ની કિંમત મૂકો પછી પી ની જગ્યાએ શું લખાય કહો એફ ની કિંમત કે ક્યુ અપન આર ડેશ સ્ક્વેર અહીંયા આર ડેશ કેપ આ એફ ની કિંમત મૂકી દીધી ઇન્ટુ ડીઆર ડેશ એ સદિશ સ્વરૂપ છે તો એનું મૂલ્ય સ્વરૂપે લખો તો પેલા મૂલ્ય ડીઆર ડેશ અને એકમ સદિશ આર ડેશ કેપ સદિશ ને પેલા એનું માન અને પછી એકમ સદિશ આ રીતે લખાય પણ તમને ખબર છે જ્યાં આર ડેશ કેપ ઇન્ટુ આર ડેશ કેપ એકમ સદિશ નો અદિશ ગુણાકાર એ વન થાય આ ઇન્ટુ આઈ વન થાય જે ઇન્ટુ જે વન થાય એમ આર ડેશ ઇન્ટુ આર ડેશ વન થાય તો જોજો હવે ધ્યાન આપજો તો હવે અહીંયાથી આર ડેશ ઇન્ટુ આર ડેશ વન તો બાકીનો ભાગ કોમન કાઢી લો છો ડબલ્યુ બરાબર માઇનસ કેક્યુ આ કેક્યુ બાર લઈ લીધા અચળ છે એટલે સંકલન વન અપન આર ડેશ વન અપન આર ડેશ સ્ક્વેર ડી આર ડેશ જો અહીંયા વન અપન આર ડેશ સ્ક્વેર અને અહીંયા ડી આર ડેશ અને આર ડેશ ઇન્ટુ આર ડેશ વન થઈ ગયા બીજું અહીંયા એક વસ્તુ લખવાની રહી આ જયારે બરની કિંમત મૂકી એટલે આ અંતરમાં સૂત્ર ફેરવાઈ ગયું ત્યારે અહીંયા બિંદુ પી ના લખાય બિંદુ પી નું ઉગમ બિંદુ થી અંતર લખવું પડે ને કેટલું છે આર એટલે અહીંયા પી ની જગ્યા આર લખાય આ ધ્યાન રાખજો ઇન્ફિનિટી થી પી બિંદુ એ આ બિંદુ લખ્યું હતું હવે અહીંયા અંતરમાં ફેરવાઈ ગયું જો અંતર તો લિમિટ અંતરમાં લખવી પડે તો અનંત અંતરે થી આર અંતરે જો પેલા અનંત અંતરે બિંદુ હતું વિદ્યુત ભાર હતો એ આર અંતરે આવી ગયો એટલે પી ની જગ્યા આર લખાય તો જો અહીંયા ઇન્ફિનિટી થી આર કે ક્યુ બાર લઈ લીધા માઇનસ કે ક્યુ આવી ગયા પછી વન અપન આર ડે સ્ક્વેર અને ડી આર ડેસ આવો જો અહીંયા માઇનસ કે ક્યુ ઇન્ફિનિટી થી આર અને આને ઉપર લઈ લો એટલે આર ડેસ રેસ ટુ માઇનસ ટુ આર ડેસ ની માઇનસ બે ઘાત થાય ડી આર ડેસ બસ હવે આનું સંકલન કરજો માઇનસ કે ક્યુ આવો જો સંકલન ની અંદર તમને ખબર છે ઘાત જે હોય ઘાતમાં એક ઉમેરાય એટલે આર ડેસ રેસ ટુ માઇનસ ટુ એમાં પ્લસ વન ઉમેરો એટલે આર ડેસ રેસ ટુ માઇનસ વન અને એ ઘાત છેદમાં લખાય એટલે આ આર ડેસ રેસ ટુ માઇનસ ટુ નું સંકલન થઈ ગયું નીચે
लिमिट लखो इन्फिनिटी थी आ अब आग जो माइनस माइनस प्लस बराबर पची के क्यू आ माइनस तो निकली गया माइनस माइनस प्लस थी गया आर डेस रेस टू माइनस वन से प्लस करो तो आर डेस माइनस घात प्लस थी गई छेद में लखो तो इन्फिनिटी थी आ पहला आर डेस की जगह आर लखो पची इन्फिनिटी लखो એટલે જો સાદરૂપ આગળ ડબલ્યુ બરાબર કે ક્યુ ડબલ્યુ બરાબર કે ક્યુ આર ડેસ ની જગ્યાએ વન અપન આર ઓછા આર ડેસ ની જગ્યાએ ઇન્ફિનિટી પેલા ઉપરની લિમિટ પછી નીચેની લિમિટ હવે જો અહીંયા તમને ખબર છે વન અપન ઇન્ફિનિટી એટલે ઝીરો તો વધ્યું શું તો ડબલ્યુ બરાબર કે ક્યુ અપન આર અને આ જે કાર્ય છે એકમ ધન પર અનંત અંતરેથી પી પર લાવવા માટેનું કાર્ય છે એકમ ધન વિદ્યુતભાર પર થતું કાર્ય એને સ્થિતિમાન કહેવાય અને જેને આ કાર્યને પી પાસેનું સ્થિતિમાનની વ્યાખ્યા પરથી અહીંયા એક વાક્ય લખી દઈશું વિદ્યુત સ્થિતિમાનની વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી આ કાર્યને સ્થિત વિદ્યુત સ્થિતિમાન પી બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે કાર્યને બિંદુવત વિદ્યુત ભાર વડે પી પર ઉદ્ભવતું સ્થિતિમાન કહે છે અને માટે પી પાસે સ્થિતિમાન શું લખાય કે ક્યુ અપન આર અને બીજી રીતે લખવું ને જો બુકની અંદર એક ખાસ વાત કરી લો બુકની અંદર કે ની જગ્યાએ વન અપન ફોર પાય એપ્સિલોન ઝીરો લખ્યું છે મતલબ શૂન્ય અવકાશમાં આ ઘટના બને છે અથવા હવામાં એટલે વન અપન ફોર પાય એપ્સિલોન ઝીરો લખી નાખું સૂત્ર સાબિત કર્યું છે વન અપન ફોર પાય એપ્સિલોન જગ્યાએ તમે કે લખી દો અરે તમારા બુક પ્રમાણે જવાબ લાવવો હોય તો છેલ્લે કે ની જગ્યાએ વન અપન ફોર પાય એપ્સિલોન ઝીરો ક્યુ અપન આ તો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદભવતા સ્થિતિમાનનું સૂત્ર શું આવે વી બરાબર કે ક્યુ અપન આ